જે બેઠક ચાલતી હતી એ બેઠક પૂર્ણ થઈ છે. ગાંધીનગરમાં સીઆર પાટીલના નિવાસસ્થાને જે બેઠક હતી 2.5 કલાક સુધી આ બેઠક ચાલી અને આ બેઠક પૂર્ણ થઈ છે. 2.5 કલાક ચાલેલી આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? સીએમની હાજરીમાં 2.5 કલાક બેઠક ચાલી છે. સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ બેઠકના જે મુદ્દાઓ છે તે રજૂ કરશે. આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? 2.5 કલાક સુધી આ બેઠક ચાલી. મલ્હારને કહીશું આપણે, પીસીઆઈની ટીમને, કે મલ્હારને ફોનલાઈન પર જોડે જેથી આપણને માહિતી મળે અથવા તો પ્રેસ કોન્ફરન્સ મળે. તો સીધા જઈશું ગાંધીનગર જ્યાં પાટીલ કહી રહ્યા છે, સાંભળીએ. આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે, કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે અમે ત્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને, એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે, તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. એ લોકો જગ્યા નક્કી કરે છે, ગોતામાં કદાચ મળશે. 2.5 કલાક ચાલી આ બેઠક અને આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે રૂપાલાએ 3 વખત માફી માંગી છે એટલે સમાજની માફી માંગવામાં આવી છે તો પછી સમાજ મોટું મન રાખે. જે સમાજના નેતાઓ હતા, અગ્રણીઓ હતા, તેમની સાથે ચર્ચા કરી. ફરી એકવાર ગાંધીનગર જઈએ. પાટીલ કંઈક કહી રહ્યા છે. કેબિનેટ મંત્રી, સાંસદ, ઓ સબકે સાથ આજ ભારતીય જનતા પાર્ટી કે પદાધિકારી સાથ મીટિંગ હોઈ હે. તો સૌથી મોટા સમાચાર એ, ગાંધીનગરમાં 2.5 કલાક સુધી બેઠક ચાલી. 2.5 કલાકની આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે, હવે સમાજ મોટું મન રાખે અને આખા આ વિવાદનો શાંત થાય અને એને લઈને હવે આવતીકાલે ગોતામાં સીઆર પાટીલની જે પ્રેસ કોન્ફરન્સ હતી ફરી એકવાર આપણે સાંભળીશું અને એમાંથી આપણને ખ્યાલ આવશે કે આવતીકાલે ગોતામાં સંકલન સમિતિની બેઠક મળશે. 90 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તે બેઠક કરશે એટલે આ બેઠકમાં એ તમામ સમાજના આગેવાનો હશે. પીસીઆરની ટીમને કહીશું કે મલ્હારને ફોનલાઈન પર જોડે જેથી આપણને વધુ વિગત મળી રહે. આ ઉપરાંત આ પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ એ હતા કે તેમણે પણ કહ્યું કે તે પણ ક્ષત્રિય સમાજની માફી માગે છે. સમાજ ભાજપનો પરિવાર છે, નારાજગી હોય તો માફી માગી છે. એટલે આજે 2.5 કલાક આ બેઠક ચાલી અને આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા તેના પર પણ અત્યારે વિગતો મળી રહી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના 90 સભ્યો સાથે બેઠક કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદના ગોતામાં આખો આ કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની આ બેઠકમાં તમામ ક્ષત્રિય નેતાઓ હાજર રહ્યા હતા અને મલ્હારને આપણે જોડીશું ફોનલાઈન પર. મલ્હાર અને તેની સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી પોલિટિકલ એડિટર મયુરને પણ ફોનલાઈન પર જોડીશું કે આખરે આ બેઠકનો મર્મ શું રહ્યો. 2.5 કલાક આ બેઠક ચાલી અને એ બેઠકમાં કયા કયા મુદ્દાઓ, ફરી એકવાર હું તમને કહું કે રાજકોટમાં જે વિવાદ થયો, પુરુષોત્તમ રૂપાલેનું આ નિવેદન. મલ્હાર, ગાંધીનગરમાં 2.5 કલાક આ બેઠક ચાલી. 2.5 કલાકની આ બેઠકમાં આખરે સીઆર પાટીલને ખુદ કહેવું પડ્યું
કે હું સમાજની માફી માગું છું, પરસોત્તમ રૂપાલાએ 3 વખત માફી માગી છે. હવે આખો આ ઘટનાક્રમ અને આવતીકાલે 90 ક્ષત્રિય સમાજના આગેવાનો એ ગોતામાં એક મંથન કરવાના છે. મલ્હાર, ચોક્કસ જીગર નજર કરીએ તો 2.5 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક જે છે તે હાલ પૂર્ણ થઈ છે. આ બેઠકની અંદર તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ પક્ષના ઉપસ્થિત હતા અને તમામ લોકોને સૂચના આપી છે કે તેઓ આવતીકાલે અમદાવાદ ગોતા ખાતે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિના 90 સભ્ય સાથે બેઠક કરે અને તે લોકોને મનાવવાનો પ્રયાસ કરે તે પ્રકારની સૂચના આપી છે. કઈ રીતે તે લોકોને મનાવવા તેની રણનીતિ જે છે તે બંધ બારણે નક્કી કરી લેવામાં આવી છે. એટલે કે આવતીકાલે બપોરે 3 વાગે હવે સંકલન સમિતિની જે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેની સાથે ભાજપ પક્ષના પૂર્વ મંત્રીઓ, વર્તમાન ક્ષત્રિય સમાજના મંત્રીઓ જે છે તે બેઠક કરશે અને જે ક્ષત્રિય સમાજમાં જે નારાજગી જોવા મળી રહી છે તે નારાજગી દૂર કરવાનો જે છે તે સીધો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી છે અને માફી માંગતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે તેને લઈને હું માફી માંગુ છું અને પુરુષોત્તમ રૂપાલાએ પણ જે છે તે 3 વખત અગાઉ માફી માંગી છે, જેથી સમાજે મોટું મન રાખીને જે છે તે રૂપાલાને માફ કરવા જોઈએ તે પ્રકારની પણ રજૂઆતને અપીલ જે છે તે ક્ષત્રિય સમાજને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. બિલકુલ મલ્હાર, આભાર આપનો. મયુર જોડાયા છે, પોલિટિકલ એડિટર. મયુર, સૌથી મહત્વની વાત સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં એ રહી કે તેમણે એ કહ્યું કે હું સમાજની માફી માગું છું, પરસોત્તમ રૂપાલાએ 3 વખત માફી માગી છે, હવે સમાજે મોટું મન રાખવું પડશે. ભાજપ અને ક્ષત્રિય સમાજ, એ ભાજપ તેમના માટે પ્રેમ કરે છે સમાજને અને સમાજ એ ભાજપનો સૌથી મોટો પરિવાર છે. મયુર, એટલે આખું આ સ્ટેટમેન્ટ, 2.5 કલાકની બેઠક અને ફરી એકવાર આવતી કલાકે 3 કલાકે તો 90 સભ્યો સમાજના છે એ હાજર રહેવાના છે. એટલે હવે 2.5 કલાકના મંથન પરથી એક વસ્તુ નક્કી થઈ કે હજુ સસ્પેન્સ યથાવત છે, હજી આવતીકાલે 3 કલાક વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે. મયુર, જે રીતે ભારતીય જનતા પાર્ટી એ પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન આપેલું ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલા જ પોતે એક મોટા નેતા છે, તેમને ખ્યાલ આવી ગયેલો, તુરંત જ તેમને પોતાનો વિડીયો એ માફી માંગતો એ જાહેર કરી દીધેલો. ત્યારબાદ જાહેરની અંદર ક્ષત્રિય સમાજની એવી માગણી હતી કે જાહેરમાં સમાજ વચ્ચે માફી માંગવામાં આવે. તો જે ગોંડલ ખાતે બેઠક થઈ ને એની અંદર તેમણે જાહેરની અંદર ક્ષત્રિય સમાજની માફી માંગેલી. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પોતે માફી માંગેલી હોય અને ત્યારબાદ જે રીતે બેઠકોનો દોર થવાનો છે, જે 1-to-1 બેઠકો છે ત્યારબાદ જ આ વિવાદનો અંત થશે અને જે પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી આ બંને કક્ષાએ 1-to-1 બેઠકો જે છે તે થશે અને એની અંદર આ જે સમાજના જુદા જુદા આગેવાનો છે, જુદી જુદી ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે તેમના જે વડાઓ છે તેમને સમજાવવામાં આવશે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે આ ક્ષત્રિય સમાજ એ રહેલો છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહેલી છે ત્યારે આ પ્રકારે વાતાવરણ બગડે તો એ ભારતીય જનતા પાર્ટી અને પરવડે એવું નથી. અને બીજી તરફ જો ક્ષત્રિય સમાજ આ રીતે નારાજગી વ્યક્ત કરી અને પોતાનો વિરોધ ભારતીય જનતા પાર્ટી સમક્ષ જો રજૂ કરશે તો આગામી દિવસોની અંદર રાજકીય નુકસાન પણ આ સમાજને થશે. એટલે એ રાજકીય નુકસાન જે છે તે તેમના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, જે મોટા નેતાઓ છે તે આ રાજકીય સંસ્થાઓ, જે સામાજિક સંસ્થાઓ છે તેમની સાથે કન્સર્ન કરી અને હવે ભવિષ્યની અંદર આ પ્રકારે કશું નહીં થાય અને મોટું મન રાખી અને પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવે તે પ્રકારની જે રણનીતિ છે તે નક્કી કરવામાં આવેલી છે. અને એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે નથી કપાતી, તેમને બદલવામાં નથી આવતા, પરંતુ સમાધાન છે તે કરવામાં આવી રહેલું છે અને સમાધાનની અંદર આ તમામ તેમની રાજપૂત સમાજની જે સંસ્થાઓ છે તેમની સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત જે પ્રદેશ કક્ષાનું નેતૃત્વ છે તે બેઠક કરશે અને તેમની માફી માંગશે.